ગુજરાતમાં તેમજ ગુજરાતના ગામડાઓ, જિલ્લાઓ અને શહેરોમાં પણ આમ આદમી પાર્ટીના લોકપ્રિયતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના લેરિયા ગામે આમ આદમી પાર્ટી પર હુમલો થયા બાદ સુરતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બાદ જેના પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડ્યા છે. તેવામાં સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટી સુરત શહેરના પ્રમુખ મહેન્દ્રબેન નાવડિયા તથા ઉપપ્રમુખ એવા રાજુભાઈ દિયોરા અને દિનેશભાઈ ગાબાણીના પ્રમુખ સ્થાને આમ આદમી પાર્ટીની મધ્યસ્થ કાર્યાલય મુલાકાતે સેવાભાવીમાં મહેશભાઈ સવાણીએ, જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને મોટા હોદ્દેદાર તરીકે નિમણૂકી છે, જેઓની ઉપસ્થિતિમાં 300 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. હવે આજરોજ આપણે પહેલી વખત મહેશભાઈ સવાણી આપણી કાર્યાલયની મુલાકાતે આવ્યા છે, તો એમને પહેલા આપણે જોરદાર તાળીઓ. હવે આપણે બધાને આગળની જે વિધાનસભાની ચૂંટણી આવે છે, એ વિધાનસભાની ચૂંટણીમાં આપણે બધાને એક સાથે જૂટ થઈ અને 166 કતારગામની સીટ, હું એવું માનું છું કે સુરતમાં સૌથી વધારેમાં વધારે લીડથી આપણે આ સીટ બહાર કાઢી અને આપીએ એવી બધી આશા રાખીએ છીએ. શું છો આપ બધા તૈયાર છો? આજને દિવસ મહેનત કરી અને આ સીટ આપણે કાઢવાની છે. મહેશભાઈ હજી એક પણ કાર્યાલય નહીં ગયા, પહેલી કતારગામની કાર્યાલયની મુલાકાતે આવ્યા છે, એટલે એમને આપણે ગિફ્ટ આપવાનું. હવે ત્યારબાદ આજરોજ આપણે અહીંયા આમ આદમી પાર્ટીમાં વિધિવિધ રીતે જોડાય છે એવા જેમના નામ બોલું એવા આવજો અને મહેશભાઈ હસ્તક આપણે એમનું જોઈનિંગ. નિલેશભાઈ સવાણી આવો. નિલેશભાઈ